નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના નકલંક આશ્રમ રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરો બંધ ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયાની નોંધાયેલ ફરિયાદમાં પુત્રીએ જ પરિણીત પ્રેમીને પૈસાની જરૂર હોવાથી અને ફરિયાદીની પુત્રીની અન્ય જગાએ કરેલ સગાઈ તોડતા માટે પોતાના જ ઘરમાં ચોરી કરી દાગીના પ્રેમીને આપ્યાનું ખુલતા પોલીસે ચોરાયેલ તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. જેતપુર શહેરમાં થોડા દિવસો પહેલા એક ગરભોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં એક જે ફરિયાદી છે એમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ગયેલા હતા અને થોડી ઘણી રોકડ હતી. એમ કરીને 1,77,000 જેવો મુદ્દામાલ ચોરીમાં ગયેલો હતો. એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી, સીસીટીવીને બધું ચેક કરતા એમાં એમના ઘરની એક છોકરી જ આરોપી તરીકે સંડોવાયેલી નીકળેલ હતી. આરોપી તરીકે જે છોકરી છે એનું નામ પૂનમ ઉર્ફે કુંડળી એવું કરીને બોલાવે છે, અને બાકીના એક એના કહેવાતા મિત્ર હિમાલય અને એક જે સોનીએ જેને એમને દાગીને લઈ અને બિલ વગરના દાગીને લઈ અને એનો ઢાળીઓ બનાવી આપ્યો, જિજ્ઞેશભાઈ પાલા કરીને જૂનાગઢના, એમને એરેસ્ટ કરવામાં આવે છે. આ ત્રણેય આરોપીને એરેસ્ટ કરી અને તેમની તમામ પાસેથી મુદ્દામાલ રિકવર કરી અને 100% મુદ્દામાલ રિકવર કરી ત્રણેય આરોપીને ધોરણસર અટક કરવામાં આવી. પૂનમ છે એમને પોતાના ઘરમાં ચોરી કરી, તો એનું કારણ શું હતું, શા માટે એવું શું બન્યું કે એમને ચોરી કરવી પડી અને એ પણ પોતાના જ ઘરમાં? હા, પ્રાથમિક પૂછપરછમાં અમને એવું જણાયેલ છે કે પૂનમ જે છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે અને એની એક નાની બહેન છે એમની પણ સગાઈ થઈ ગયેલી છે. એટલે એમને જે ચડાવવામાં આવેલા હતા દાગીના એ અને પૂનમને જે છે એમને પોતાને જે સગાઈ નક્કી થઈ છે ત્યાં એમને પસંદ ન હતું અને એમના એક મિત્ર છે એમની સાથે એમને પ્રેમ સંબંધ હોય એવું ફલિત થતાં એમણે આ ચોરી અંજામ આપેલ છે. અને એમની જે કબૂલાત છે એના આધારે એમનું કહેવાનું એમ છે કે જો ચોરીમાં મારું નામ આવે તો મારું છૂટું થઈ જાય, તો મારે પણ એ જ જોઈએ છે કે મારું આ જે સગાઈ છે છૂટું થઈ જાય અને મારો જે પ્રેમ સંબંધ છે એ ટકી જાય. એ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન હજી ચાલુ છે, એમાં બહુ ડિટેલ મારી પાસે નથી, પણ એમ પ્રેમ સંબંધ ધરાવતા હતા અને એના જે મુદ્દામાલ છે એ પણ એમની પાસે જ રાખેલો હતો અને ત્યાંથી પણ રિકવર કરવામાં આવેલો હતો. ગુનાહિત ઇતિહાસ જણાયેલ નથી, પણ હજી પોલીસ વેરીફાય કરી રહી છે.